દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના અદ્યતન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફેરનું શિક્ષણ મંત્રી કુબેર ડિડોરના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું દાહોદ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં સાયન્સ અને ટેકનોલોજીને સાર્થક કરતાં એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું જેની વિશેષતા એ છે કે દરેક મહેમાનો અને મુલાકાત કરનાર લોકોને અને મહાનુભાવોને ક્યુઆરવાળી એક ફાઇલ આપવામાં આવી હતી જે ફાઇલમાં જે કોઈ પ્રોજેક્ટ વિશે માહિતી મેળવવી હોય તે પ્રોજેક્ટનો ઓઆર કોડ સ્કેન કરવાથી પ્રોજેક્ટને પૂરેપૂરી માહિતી આપણા મોબાઈલમાં ઉપલબ્ધ થઈ જતી હતી જે ખરેખર ઇન્ફોર્મેશન અને ટેકનોલોજીના વિદ્યાર્થીઓ દ્વારા થયેલા અવિરત પ્રયાસને તે સૂચવે છે કે આ પ્રોજેક્ટ ફેર કંઈક બધા કરતાં જુદો અને અલાયદો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઈચ્છા છે કે તેને પરિપૂર્ણ કરી આગળ વધતા ગુજરાતના ગુજરાતી વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા ગુજરાતીઓ જોવા મળી રહ્યા છે આમ દાહોદ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ વિભાગના અધ્યતન સાયન્સ અને ટેકનોલોજી ફેરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આજે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ તથા જિલ્લા શિક્ષણ સમિતિ દાહોદ આયોજિત જિલ્લા કક્ષાનો વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનો આ કાર્યક્રમ આજે દાહોદ મુકામે યોજાયો છે એમાં અમારા હોદ્દેદારો અમારા સન્માન્ય શ્રી બચ્ચુભાઈ ખાબડ સાહેબ સન્માનનીય બાબોર સાહેબ જિલ્લા પંચાયત પ્રમુખ અને અમારા ધારાસભ્યશ્રી સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ શૈક્ષિક સંઘ અને અમારા કર્મચારી મિત્રો શિક્ષક મિત્રો અને સાથે સાથે અમારા બાળ વૈજ્ઞાનિકો આજે અહીંયા શિક્ષણનું એક પ્રદર્શનનું આયોજન કર્યું છે મને કહેતા એ બાબતનો આનંદ છે કે આપણા વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે સાથે નવું ઇનોવેશન કરવાની જે શક્તિ છે એ આવા ગણિત વિજ્ઞાન પ્રદર્શનના કાર્યક્રમોથી એમનામાં જે સુષુભ શક્તિ જે પડી છે એ બહાર લાવવાનું કામ આ વિજ્ઞાન ગણિતના પ્રદર્શનમાં થાય છે અને આવનારા સમયમાં આપણે નેશનલ એજ્યુકેશન પોલિસીનું ઇમ્પ્લિમેન્ટ આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે સ્કિલ બેઝ એજ્યુકેશનની શરૂઆત પણ આપણે કરવાની છે અને એમાં આવા જે બાળ કલાકારો જે છે બાળ વૈજ્ઞાનિકો છે જે વિદ્યાર્થીઓ છે જેમાં એજ્યુકેશનની સાથે સાથે એમનો સર્વાંગી વિકાસ થાય અને એમનામાં જે કંઈ સ્કિલ પડી છે બહાર લાવવાનું કામ આવા વિજ્ઞાન ગણિત પ્રદર્શનના આપણા આવા કાર્યક્રમોના માધ્યમથી થાય છે અને એમાં વિદ્યાર્થીઓને આજે એ સ્ટેજ મળે છે એટલે આવા જે અમારા જે દાહોદના જે નવ જેટલા આપણા તાલુકા મંડળો છે એમાંથી આપણા બાળ વૈજ્ઞાનિકો જે ચાલીસ જેટલા ચાલીસથી પચાસ જેટલા અહીંયા જિલ્લા કક્ષાએ પધાર્યા છે એમને શુભેચ્છા પાઠવું છું અને આવનારા સમયમાં વિજ્ઞાનમાં પણ નવું ઇનોવેશન થાય અને સાથે સાથે રાજ્ય સરકારે ગુજરાત સરકારે પણ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી આપણા યુવાનો માટે જે લોન્ચ કરી છે એમાં પહેલાં માત્ર સાયન્સના વિદ્યાર્થીઓ માટે આ જે સાયન્સ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી ઇમ્પ્લિમેન્ટમાં હતી પણ એને આગળ વધારીને આપણો વ્યાપ વધાર્યો છે અને હવે તમામ વિદ્યાર્થીઓ માટે ઓલાર સ્ટુડન્ટ માટે એ ઓપન કરી છે એટલે જે વિદ્યાર્થીઓ નવું સંશોધન કરશે નવું ઇનોવેશન કરશે એના માટે રાજ્ય સરકાર પણ અઢી લાખ જેટલો માતબર રકમ વિદ્યાર્થીઓને આપશે વૈજ્ઞાનિકોને આપશે એ અભિગમ સાથે અમે આગળ વધી રહ્યા છે આજે હું તમામ બાળ વૈજ્ઞાનિકો અને શિક્ષક મિત્રોને સીઆરસી બીઆરસી અમારી વહીવટી પાંખ અને મારા મારા પદાધિકારી તમામને હું શુભેચ્છા પાઠવું છું